જુઓ, આજે પાછા આપણે ભેગા મળીને એક નવું જાદુ કરવાના છે, પણ નવા જાદુ માટે તમારે આટલી વસ્તુઓ ભેગી કરવાની છે. મીણબત્તી, માચીસ, કાપેલું અડધું લીંબુ, એક આગળથી પતલો હોય તેવા પોઈન્ટવાળી એક સ્ટીક અને કોરું કાગળ. આટલી જ વસ્તુઓથી આજે આપણે જાદુ કરવાનું છે. સૌ પ્રથમ હું આ કોરા કાગળ પર કંઈ પણ લખીશ, મારું નામ કે મને કોઈનું નામ ગમતું હોય તે. હું આ કાગળ પર નામ લખીશ, પરંતુ આ લીંબુના રસથી. દેખાય છે મિત્રો? હા. આવી રીતે આ સળીના પોઈન્ટને લીંબુના રસમાં બોળીને તમારે કંઈ પણ લખવાનું છે. તમને અત્યારે આ નામ લખેલું દેખાય છે કે મેં શું લખ્યું? ના. પણ હવે હું એક જાદુ કરું છું, તેનાથી તમને દેખાશે કે ટીચરે શું લખેલું છે. આ મીણબત્તીને હવે હું પ્રગટાવું છું. હવે આ નામ લખેલું કાગળ છે તેની ઉપર હું આવી રીતે ફેરવીશ. કાગળ મીણબત્તીથી જરા ઉપર રાખવાનું છે. તમને દેખાય છે કે ટીચરે શું લખેલું છે? હા. બોલો તો શું લખેલું છે? એસ કે પી. દેખાયું ને? તો ખબર પડી ને, મીણબત્તીની ધારથી આપણે કાગળ ઉપર રાખવાનું છે. એટલે પહેલા આપણે લીંબુથી લખ્યું હતું તો કાગળ પર દેખાતું હતું ના, પણ મીણબત્તી ચાલુ કરીને તેની ધારથી આપણે કાગળ ઊંચું રાખવાનું છે. તો થયું ને જાદુ? આ જાદુ તમારે તમારા મમ્મીની મદદથી કરવાનું છે, તમારે એકલા જાતે બેસીને કરવાનું નથી. મજા આવી ને? તો આપણે ફરી મળીશું. બાય બાય.